સુરતના ડાજણ પ્રાઇમ માર્કેટ પાસે રણછોડ નગરા સોસાયટીના ઘરમાં એનઆરઆઇ વૃદ્ધને વહેલી સવારે બાઇક ધક બનાવી ચલાવેલી લાખોની લૂંટમાં એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે. સુરતના અડાજણ પ્રાઇમ માર્કેટ સામે રણછોડનગરમાં રહેતા અને નવી કોલેજમાંથી નિવૃત્ત પ્રોફેસર શિવરામ કાશીરામ પટેલ અને તેમની પત્ની નીતાબેનને મંગળવારે સવારે 7:15 વાગ્યાના અરસામાં ચપ્પુ સાથે ઘસી આવેલા 5 લૂંટારાઓએ બાંધીને રોકડા 7 લાખ રૂપિયાની લૂંટ કરી ગયા હતા. નાંદેડ પોલીસે આ ગુનામાં લીંબાયતના હનુમાન મહોલ્લામાં રહેતા અને ફતેપુર વતની ઉબેદ ઉર્ફે લાલ મોહમ્મદ સિદ્દીકને પકડીને 32,000 રૂપિયા રોકડા કબજે કર્યા હતા. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તો આરોપી ઉબેદ ઉર્ફે લાલ મોહનચંદ સિદ્દીકીએ કબૂલાત કરતા લૂંટમાં સંડોવાયેલા વધુ 4 નામો બહાર આવ્યા હતા. તે દિવસે લૂંટ કરવા ઉબેદ સાથે આસિફ ખાન, ઇરશાદ સિદ્દીકી ઉર્ફે ઇશાક ટમાટર, મોહમ્મદ અરમાન અને જીસાન ઉર્ફે માયા આવ્યા હતા. ગેંગનો મુખ્ય સૂત્રધાર ટામેટા ગેંગનો સાગરીત અને ગુસ્સીટીકોના ગુનામાં વચગાળાના જામીન ઉપર ફરાર શોએબ ઉર્ફે સિટી મોટાભાગને રોકડ લઈ ફરાર થઈ ગયો હોવાનું મનાઈ રહ્યું છે. સોયાબેને કોઈ સ્થાનિક જ ટીપ આપી હોવાની આશંકા સાથે પોલીસ તપાસ હાથ ધરી છે. તારીખ 21 ના રોજ શિવરામભાઈ પટેલ જે ફરિયાદી છે એમના ઘરે એ આનંદ મહેલ રોડ ઉપર રહે છે અને બેઝિકલી નિવૃત્ત પ્રોફેસર છે. એમના વૃદ્ધ દંપતી જે છે એ મોર્નિંગની અંદર આશરે 7:15 વાગ્યાની આસપાસ એમના ઘરે અજાણ્યા ઈસમો એન્ટર થયા અને એમને બંધક બનાવ્યા. બંધક બનાવ્યા પછી એમના ઘરની અંદર બળજબરીથી એમની પાસે જે કેશ આશરે 7 લાખ રોકડ રકમ હતી એ એમને લૂંટી અને પછી એવી ધમકી આપીને ગયા અને એમાં એમના વૃદ્ધ પત્ની જે હતા એમને એમને ઇન્જર્ડ પણ કરેલા છે અને કોઈને પણ માહિતી નહીં આપવા માટેની ધમકી આપી અને એ લોકો આ જગ્યા છોડીને ગયા. અને રાંદેર પોલીસે આમ આ બાબતે ગુનો દાખલ કરી અને તપાસ કરી. અમારી રાંદેર પોલીસની સર્વેલન્સ ટીમ્સ એઝ વેલ એઝ LCBની ટીમે ખૂબ સારી રીતે ઝડપથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ફોરેન્સિક સાયન્સ ટેકનોલોજીકલ અમારા જે સર્વેલન્સ CCTV વગેરે હોય એના દ્વારા બાતમી મેળવી અને મુખ્ય આરોપી સુધી પહોંચ્યા છે. અને જે આરોપી અમારે હાલમાં કબજે છે એના નામદાર કોર્ટે અમને 12 દિવસના રિમાન્ડ આપેલા છે જેથી અન્ય આરોપી જે છે એ પકડાય અને મુદ્દામાલ જે છે એને રિકવરી કરવાનું કામ ચાલી રહ્યું છે. હજુ 1 જ આરોપી પકડાયો છે, અન્ય આરોપી પકડવાના બાકી છે અને લગભગ 4 થી 5 જેટલા આરોપી હતા એટલે કમ્પ્લીટલી બધા આરોપી પકડાઈ જાય અને તપાસમાં ખુલે એ પ્રમાણે આ વસ્તુ કહી શકાશે. જે આરોપી પકડાયો છે એની મુખ્ય ભૂમિકા એવી હતી કે જે કબાટમાં પૈસા છે એ પૈસા શોધી અને ચોરવાની ભૂમિકા જે હતી એની મુખ્ય ભૂમિકા હતી. આ લોકોને ટીપ આપવાવાળો કોઈ સ્પેસિફિક હાલમાં ખુલ્યું નથી, એ પણ તપાસનો વિષય છે. એનો હાલમાં અત્યારે કોઈ રોલ ખુલ્યો નથી, એ તપાસના અંતે કહી શકીએ. જોકે આ મામલે પોલીસે સત્તાવાર રીતે કંઈ કહેવા તૈયાર નથી. લૂંટ અંગે DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે વૃદ્ધ દંપતીને ચલાવવાની ઘટનાની પોલીસમાં મુખ્ય સૂત્રધારને ઝડપી પાડ્યો છે. તેની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે. પોલીસને કોર્ટમાંથી 12 દિવસના રિમાન્ડ મળ્યા છે. અન્ય 4 લૂંટારાઓ ફરાર છે, તેમની વિગત મેળવવાની અને તેમને પકડવાની કામગીરી ચાલી રહી છે. જુદી જુદી સર્વેલન્સ અને હ્યુમન ટ્રાફિકની ટીમ કામે લાગી છે. દંપતીને બંધક બનાવી ઘરમાંથી 7 લાખ રૂપિયાની કરેલી લૂંટના રૂપિયામાં પકડાયેલા આરોપી પાસેથી મળી આવ્યા નથી. પોલીસે રૂપિયા રિકવર કરવા માટે પણ તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટ, HIND TV ન્યૂઝ, સુરત.